ಕಾರಣ ಸದ್ಗುಣೇಕ ನಿಲಯಂ ಶ್ರೀ ಪ್ರಾಗಜಿಂ ಭಾವತ ಬ್ರಹ್ಮೋಪಾಸನ ಧಾರಕಂ ಗುರುಹರಿಂ ಯಜ್ಞಂ ತಥಾ ಯೋಗಿನಂ ಪ್ರಿತ್ಯೇವಂ ಪ್ರಮುಖಂ ಜಗತ್ ಗುರುವರಂ ಶ್ರೀಜೀ ಸ್ವರೂಪಂ ಮುದಾ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ್ ನಿಜಯ ಅಕ್ಷರ ಪುರುಷೋತ್ತಮ ಮಹಾರಾಜ್ ಭಗತ್ಜಿ ಮಹಾರಾಜ್ ನಿಜಯ ಶಾಸ್ತ್ರಿ ಮಹಾರಾಜ್ ನಿಜಯ ಯೋಗಿಜಿ ಮಹಾರಾಜ್ ನಿಜಯ ಓ ಸ್ವಾಮಿ ಮಹಾರಾಜ್ ಸ್ವಾಮಿನಾರೆ ವಚನಾಮೃತ ಗಡಡಾ ಪ್ರಥಮ ಪ್ರಕರಣ 24 ಜ್ಞಾನಿ ಸ್ಥಿತಿನು ಮಹಾತ್ಮರೂಪಿ ಖಟಾಯ್ನು ಸ್ವಾಮಿನಾರೆ ಸಂವತ್ 1876 ಪೋಷುದಿ ಷಟ್ನೇ ದಿವಸ ಸಂಧ್ಯಾ ಸಮಯ ಶ್ರೀಜಿ ಮಹಾರಾಜ್ ಶ್ರೀ ಗಡಡಾ ಮಧ್ಯೆ ದಾದಾ ಖಾಚನ ದರ್ಬಾರ್ ಮಾ ಉಗಮಣಿ ದ್ವಾ ಓರಡಾನಿ ಒಸರಿಯೇ ಡೋಲಿಯಾ ಉಪಾಯ ವಿರಾಜಮಾನ ಹತಾ અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને ધોળો ખેશ પહેર્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશ નારી ભક્તની સભા વરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા જે જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે અને જ્ઞાનની વિશે સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષનું જે કાર્ય તે કાંઈ નજરમાં આવતું નથી જ્ઞાને કરીને સ્થિતિ થાયની વાત કરે છે હવે જ્ઞાન કેવું છે કે માયા પરનું છે જ્ઞાન એટલે આપણા દુનિયાના જ્ઞાનની વાત તો હવને છે જ પણ આ જે જ્ઞાન છે મહારાજ સમજાવે છે આ જ્ઞાને કરીને સુખિયા થવાય છે આ લૌકિક જ્ઞાન એ તો દેહ સુખની વાત છે સંસાર સુખની વાતોની અંદરથી એ છે પણ એનાથી આપણને સુખ શાંતિ નથી એટલે મહારાજ કે જ્ઞાન કહ્યું કે પ્રકૃતિ પુરુષથી પર કે ભગવાન પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે એ સ્વરૂપનું જે જ્ઞાન એ જ્ઞાન છે અને એ જ્ઞાન જો આપણને થાય તો સાહેબ કે પ્રકૃતિ પુરુષને એનાથી આ બાજુ ક્યાંય આપણને કોઈ જાતનો મોહ થાય નહીં એ જ્ઞાન જો આપણને થાય તો ત્યારે એવું એ જ્ઞાન છે અને જે જ્ઞાન એમનું જેને થયું છે સદા સુખ્યા થઈ ગયા એટલે જ્ઞાને કરીને સ્થિતિ કરવાની વાત કરી કે જ્ઞાને કરીને આપણે સમજવાનું છે કે આ પ્રકૃતિ પુરુષથી આ બાજુ બધું એટલે આપણા મૃત્યુલોક કેવા મૃત્યુલોક જેવા બીજા 13 લોક એનું 14 લોકનું બ્રહ્માંડ એવા અનંત કોટી બ્રહ્માંડ એ બધા એના આગળ કાંઈ હિસાબ નથી એવું જે જ્ઞાન કે નાશ પામી જાય છે કાંઈ વસ્તુ રહેતી નથી અને તે આ એક જ વસ્તુ રહે છે અને એ વસ્તુનું સુખ આપણે લેવાનું છે એ જે જ્ઞાન છે એ જ્ઞાન થાય ત્યારે સાંકે સુખ્યા રહેવાય નહીં તો જ્યાં સુધી આપણને એ જ્ઞાન નથી ત્યાં સુધી આ લોકના માયિક સુખોની અંદર આપણને મોહ રહે અને મોહે કરીને આપણે દુખિયા થયા કરીએ છીએ એટલે મારે કે પ્રમાણે જ્ઞાને કરીને આપણે આ સ્થિતિ કરવાની છે સમજને કરીને આ બધું છે ભોગવીએ છીએ પણ એક દાડો મૂકી દેવાનું છે જે ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે ઘરમાં રહેવું તે મહેમાનની પેટે આ જ્ઞાન સમજી લેવાનું કે મહેમાન જઈએ છીએ ત્યાં બધું રમાડે જમાડે બધું સારી રીતે રાખે આપણા ઘર કરતાં સારી વ્યવસ્થા બધી કરી આવે પણ આપણને એમ થાય છે કે આ ઘર મારું નથી થતું જઈએ છીએ અહીંથી જવાનું છે આપણે ઘરે પાછા 5 દાડા પછી સારો બંગલો હોય ને બધું સારું હોય તો એ થઈ જાય છે કે ના આપણે ત્યાં રહેવાનું છે ત્યાં જવાનું છે એ વસ્તુનું જ્ઞાન ત્યારે શું કે આપણે સમજીએ છીએ કે આપણું નથી એમ સમય કે આપણે 5-50 વર્ષ રહીએ ત્યાં સુધી આપણે રહેવાનું છે અને આ કાર્ય કરવાનું છે પણ અંતે આપણું નથી આ જ્ઞાન બરાબર થઈ જાય જ્ઞાનની સ્થિતિ અંતે આપણે ભગવાનની પાસે જઈને બેસવું છે માટે એવું કાર્ય અત્યારથી કરવું કે અહીંયા જઈને બેસાય કંઈ કે એવા સ્વભાવ કરવા કે ભગવાનની પાસે અખંડ રહેવાય એવા સ્વભાવ કરવા એવું આ જ્ઞાન છે કે એવું સમજણ કરી રાખે કે અંતે જ્યાં જઈને બેસાય અને તે એમાં જીવ આપણો ના રહે તો મારું થઈ જશે તો જ્ઞાન એમાં જીવ રહી જશે મારું નથી એટલું સમજ્યા છે તો સાંઈ કે વાંધો નહીં એટલે પ્રકૃતિ પુરુષ સુધીની વાત કરી કે આપણો આ લોકનું તો મૂકી દેવાની વાત છે પણ સ્વર્ગના સુખની ઈચ્છા કેટલાકને હોય કે એ પણ બહુ સારું પણ એ સાંઈ કે આપણું નથી
એનાથી પર બ્રહ્માનું છે, પ્રધાન પુરુષ છે, પ્રકૃતિ પુરુષ સુધી ગુણાત્યાન સંખ્યા રાખ ન પડી ગયો. કેટલા રાખ રાખ થાય છે ને એની રાખ ન પડી ગયો. અહીં બહુ રાગ થાય જ નહીં તમારે તો એ સારું. કોલસા હવે સળગાવવાના નહીં, લાકડા કંઈ બારવાના નહીં, એટલે રખિયા થવાની ક્યાં રહી? ગેસ જ ઉપર કામ ચાલે એટલે રાખ થવાની. દેશમાં બધા રાખની વાત કે લાકડા ને કોલસા થાય એના જે દૂર પડે એ રાખ્યા ગયા. હવે એને આપણે બજારમાં લઈને વેચીએ ને તો કંઈક એના પૈસા કંઈ આવતા નથી. ત્યારે સ્વાઈ કશું એ નાખી દેવાની વસ્તુ છે. એટલે એ બધા ગમે એટલા રાખી મૂકીએ, હજારો વર્ષ સુધી શું કે પટારા મૂકીને મૂકી રાખીએ, પણ નીકળે ત્યારે એ રાખની રાખ જ. એમાં કંઈ સોનું થઈ જાય નહીં કે હીરામાં થઈ જાય નહીં, એની કોઈ કિંમત જ નથી. એમ આ બધું પ્રકૃતિ પુરુષ સુધીનું સુખ છે એ સ્વાય કંઈ ગમે એટલું ભોગવીએ અને ગમે એટલું એને પ્રાપ્ત કરીએ તો અંતે એમાં દુઃખનું કારણ, જન્મ મરણનું કારણ બને છે. પણ એક જ એ ભગવાનના અક્ષરધામના સ્વરૂપનું જો આ જ્ઞાન થાય તો સ્વાય કે એમાં કાંઈ બીજી વસ્તુ વાંધો નથી આવતો. એટલે જ્ઞાનની વાત સમજાવે છે. અને એનું નામ જ્ઞાન પ્રલય કહેવાય છે. એનું નામ જ્ઞાન પ્રલય છે. બસ એ જ્ઞાને કરીને પ્રલય કરી નાખવાનો, કે આપણે જ્ઞાને કરીને સમજીને કરીને પ્રલય કરવાનો છે ને, કે કશું આપણે નથી કહો એ જ્ઞાને કરીને પ્રલય થઈ જાય. આમ તો પ્રલય ક્યારે થશે? આપણે તો વર્ષોના વર્ષો વયો જશે તો એક પ્રલય થવાનો આપણે જોવાના. પણ આ જ્ઞાને કરીને સ્વામી સમજ્યા કે આ કશું છે નહીં દુનિયામાં, બસ લંડન શહેરે નથી, દુનિયાએ નથી, આપણે અક્ષરધામના બેઠા એટલું સુખ એમ સમજીને કરીને માન લેવાનું. સમજીને કરીને આ સુખ્યાની વાત શું કે એમ સ્વામી કહેશે આપણે આ પ્રલય કરી નાખવાનો છે. જેમ આપણે શિવલાલ શેઠ ધ્યાન કરવા બેસતા હતા બગાદુ છે આપણે બોટા દ્વારા ગુણાચાંદ સ્વામીના શિષ્ય અને પહેલાં ગોપાલ સ્વામી ભાઈ, તે દરરોજ બે ત્રણ કલાક સવારમાં ધ્યાનમાં બેસી જાય અને ધ્યાનમાં બેસી અને ખૂબ એમને તો ભગવાનમાં એટલી બધી વૃત્તિ હતી, વ્યવહાર બધું કરતા હતા, મોટો જબરદસ્ત વેપાર હતા, પણ છતાંય સવારમાં ઉઠીને ધ્યાનમાં બેસી જવાનું, ભગવાનની માળા લઈ કરી અને ધ્યાન કરે. અને એ ધ્યાનમાં પછી તો આખો દિવસ એમને તો કથા અને વાર્તા કીર્તન, દુકાનમાં જાય તોય પણ કામ થઈ રહ્યા પછી પાછું પુસ્તક લઈને વાંચ્યા કરે, કોઈ આવે તો મહારાજની વાત કરે, વેપાર બીજું ત્રીજું કરી, જેમ આપણે મગનભાઈ એલાવો કરતા અને પછી પેલી વાત ચલાવે, ટેલિફોનો કહે દે ગાડી છૂટી છે કે આવવાની છે, પણ પછીની વાત સત્સંગની કરે. એટલે એવું એ પ્રમાણે શિવલાલભાઈનું અંગ હતું એટલે એ પોતે એમ કર્યા કરે કે ધ્યાનમાં બેસે સુખા. પછી એના ભગા દોશી હતા એના બાપુ, એને એ વ્યવહારી જરા, પણ છતાં કે ભગા તને જે આ ધ્યાનમાં ને ભજનમાં ને બધું સુખ ને આનંદ આવે છે એવું મને તું શીખવા ને કહે, મને એવું સુખ આવે કે તો બાપા એ તમારા કામનું નથી, આ વાત તમારા કામની નથી, હવે કે કામની નહીં પણ તું વાત તો કર મને શીખવાડ, તો હું એવું કરવા બેવું તો મને જરા સુખ આવે, આખો દાડો વ્યવહારમાં આમ ને તેમને બધા. અત્યારે કહે છે જો બાપા સાંભળો, પછી કે પહેલું તો જો આ પ્રમાણે આ આખું બોટાદ શહેર છે એને બાળી નાખું, પહેલું તો આ મારું દેહ છે ને એ દેહ જ બધું બાળીને ભસ્મ કરું છું, પછી આ બધી જે આ ઘર બાર આપણા કુટુંબ બધું છે બધું બાળીને રખિયા કરી નાખું છું, પછી આ આખું બોટાદ શહેર પણ રખિયા થઈ જાય. અને એ બધી રખિયા ભેગી કરી બાળીને ભસ્મ કર્યા પછી એની જે રખિયા થાય ને એના ઉપર બેસી અને પછી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરું છું. ત્યારે પેલા ભગાદોશી શું કે એ શિવા શિવા તારું ધ્યાન તારી પાસે રાખ, એ મારે નથી કરવું, આવું બધું સુખ મૂકીને એ કંઈ બાળી તો દેવાતું છે કે? આજે ઘર બાર કુટુંબ આખું શહેર એને બધું બાળી તો દેવાતું છે, તું કેવી વાત કરે છે? એને બાળી દેવાય કે એ બળાય નહીં, એ સુખ ક્યાંથી મૂકી રહે? તાર બાપા કે એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી દુઃખ રહેવાનું, ત્યાં સુધી એને કંઈ બાળવાનું હતું? આપણે જ્ઞાને કરીને જ બાળવાની વાત હતી. આ શું એને કંઈ બાળી નતા નાખતા, કે ઓછું બુરબોટા શહેર બાળતા હતા, ઘર બાર કંઈ પોતાના દેહને બાળી નાખતા હતા, એમને એમ જ હતું દે. પણ જ્ઞાને કરીને સમજીને કરીને આ બધી વસ્તુ નાશવંત છે, બળી ગયેલી છે એમ સમજી રાખીને કામકાજ કરતા હતા. આ જ્ઞાને કરીને સમજ, આ જ્ઞાને કરીને પ્રલય થઈ ગયો એનો. પણ પેલાને કે ના એ કેમ ભરાય? લો ક્યાં બારવું હતું તો એ પણ ક્યાં ભરાય? એવી રીતનું છે. પેલા એક ભગતની માનસીમાં પૂજા કરતા હતા, એ માનસીમાં ભગવાનને થાળ ધરાવે ને, એ થાળ ધરાવે એમાં મહારાજને ઓલો કંસાર બધો સારો કરેલો, તે ઘી જરા વધારે પડી ગયું કંસારમાં, તે માનસીમાં ઘી લેવા માંડી પડ્યા, પાછું કલ્યા વધારે પડી ગયું, એટલે માનસીમાં વધારે પડ્યું ઓછું પડ્યું ક્યાં ન્યા જતું રહેવાનું. પણ જો જ્ઞાન નહીં એમાંથી કાઢવા માંડી પડ્યા, પણ જ્ઞાન હોય તો ભાઈ માનસીમાં માનસી ક્યાં વધારે જોયું ઓછું ગયું, એમાં કે ઓછી વસ્તુ વધારે માનસીમાં ધરાવને, કહો ભગવાન પાસે અન્નકોટ ધર્યા છે ને અનેક પ્રકારની સામગ્રીઓ ધરી છે ને, એક મનથી કલ્પનાએ કરીને જ ભગવાન પાસે કશું એક વસ્તુ પૈસાનો એક પાઉન્ડનો ખર્ચ નહીં ધરાવવાનું બધું લેવા.
આ બધી વસ્તુ તો આપણે ધરાવવાની છે. પેલો તો એક પાઉન્ડનો જ ખર્ચ નહીં, એને બધી વસ્તુઓ ભગવાનને ધરાવી દઈએ. માનસી એટલે બાહ્ય પૂજા, માનસી પૂજા બે કહે છે. બહાર બધા ઉપચારો કરીને આપણે ભગવાનની સેવા કરીએ, અને ના હોય તો માનસીમાં પૂજા ભગવાનને બધું ધરાવી દઈએ કે આ બધી વસ્તુ ભગવાનને ધરાય. હરિરામ માનેકને ઝવેરાતને અનેક વસ્તુ ધરાવી લીધી છે, અનેક બધી વાનગીઓ ધરાવી દીધી છે. તો લોકો ભાઈ એમાં જરા વધારે પડી ગયું તે લેવા મંડી પડ્યો, હવે એમાં ક્યાં વધારે જતું રહ્યું છે. પણ જો જ્ઞાન નથી, એની સ્થિતિ નથી, એટલે એને કરીને આ વસ્તુની અંદર આ પોતાને એ બહુ થઈ જાય. એમ સ્વામી કહે એવું, એ શિવલાલને આવું જ્ઞાન હતું તો સુખ્યા રહેતા હતા. પણ પહેલાં એના ભગા દોષી નહોતું એટલે બિચારાને થયું કે આવું બારી કેમ દેવાય, પણ બાળવાનું નથી, કશું નથી, એમને એમ જ રાખવાનું બધું. આ એમને એમ રહીને આપણે જીવમાંથી બાળવાનું, દેહ કરીને બધું ભોગવી લેવાનું. જીવમાંથી આ બધી વસ્તુ બાળી દેવાની છે કે આપણું નથી, અરે ગળી ગયેલું છે, એટલું જ આપણે સમજી લેવાનું છે. બાકીનું બધું આપણે ભોગવાનું. ડાળિયા આવ્યા છે, હા એ તો એ જ્ઞાને કરીને પ્રલય કરવો છે આપણે. એમ આપણે બધું રાખી કરીને બધું કરીને પણ પ્રલય કરી નાખ્યો હોય તો વાંધો ના આવે ને. પણ પ્રલય ના થયો હોય ત્યાં સુધી મારું મારું થયું હોય તો કેમ કરાય, કેમ અપાય, કેમ એ થઈ જાય. એમાં જ્ઞાને કરીને સમજને કરીને આ બધું છે એમ સમજી રાખીએ તો કોઈ દાડો દુઃખ કે ક્લેશ થાય નહીં. પણ એ ન સમજાયું હોય ત્યાં સુધી સંકે દુખ્યા દુખ્યા ને દુખ્યા, એ ગાળો સુખ ના આવે. અરે અને એવી સ્થિતિ થાય છે તેને એક રસ ચૈતન્ય ભાસે છે. એક રસ ચૈતન્ય ભગવાનનું અખંડ સુખ એને આવે છે, અને તેને વિશે ભગવાનની મૂર્તિ જ રહે છે. બસ બીજું કઈ રહેતું નથી, પણ બીજો કોઈ આકાર રહેતો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. અને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય અને ભગવાનની મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી, અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેને કરીને એવી સ્થિતિ થાય છે. બસ આ સ્થિતિ થવાનું કારણ શું કે જે વસ્તુ પ્રગટ વસ્તુ મળી છે એને વિશે આપણને આવું સમજણ થાય તો અખંડ જ્ઞાને કરીને સ્થિતિ થાય. પહેલી વસ્તુમાં તો આપણે સ્થિતિ, પણ આ જે ભગવાન મનુષ્ય અવતાર પૃથ્વી ઉપર આવ્યા એને વિશે આપણને એવી અખંડ સ્થિતિ રહે કે આ પરમ સુખદાયક વસ્તુ આ છે, આ બધું આપણે કાંઈ નથી, આ જે છે આપણું આ છે, સર્વસ્વ જે કહો આપણું છે, કલ્યાણ છે, સુખ છે, શાંતિ છે, આનંદ છે, એ બધું એને વિશે આપણને સમજાય. એટલે સ્વામી કે બીજે ક્યાંય પછી આપણને એત રહે નહીં, પ્રીતિ રહે નહીં, કોઈ પ્રકારનું એને વિશે એક માલ મનાય જ નહીં. એ સ્વામી કે જ્ઞાન જ્ઞાને થઈ ગયા કે એ સ્વરૂપમાં જ સર્વ પ્રકારે આપણે સમજવાનું રહ્યું. પહેલાં સ્વરૂપ તો નિર્દોષ સમજીએ છીએ બધું છે, પણ આ પ્રત્યક્ષ મૂર્તિ જ્યારે વિચરતી હોય ત્યારે એને વિશે આવો જે આપણને જ્ઞાન થાય કે ભાઈ આ સ્વરૂપ તો સર્વ પ્રકારે એને એમાં કોઈ માયાનો ભાગ નથી, સર્વ પ્રકારે નિર્દોષ સાકાર મૂર્તિ પરમાત્મા જીવોના કલ્યાણ માટે આવેલી છે એવું જે સમજાય જ્ઞાન બરોબર આજનું તો સાહેબ એને બીજે ક્યાંય માલ મનાય નહીં. પ્રકૃતિ પુરુષ સુધી પછી એને રાખસ થઈ જાય, એને કોઈ જીવમાં માલ મનાય નહીં. અને જેને જેવો ભગવાનનો મહિમા સમજણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે અને તેટલો જ તેને પ્રણામ અને નાદ સંભળાય છે. અને જેટલો જ એને ભગવાનનો નિશ્ચય અને મહિમા સમજાય છે તેને તેટલા ભૂના ઘાટ બંધ થઈ જાય છે. જેટલો એને ભગવાનનો નિશ્ચય અને મહિમા બરોબર સમજાય એટલા જગતના ઘાટ પછી એને ઓછા થાય, એને અખંડ પછી એ ઘાટ થયા કરે. ભગવાનના દર્શન કરવા, કથા વાર્તા કરવી, આ પ્રમાણે ભક્તિ કરવી, જે કંઈ વાંચન કરવું, એવા વિચાર સંકલ્પ એને આવ્યા જ કરે. એને પછી આ જગતના માયાના વિચાર ના આવે, પછી આ કરવું છે, તે કરવું છે, ફલાણું કરવું છે, ના થાય. કારણ કે જેવો છે એવો મહિમા, બધી વસ્તુ સારામાં સારી વસ્તુ ભગવાન જ મળ્યા છે, એ જ મોટી સારી વસ્તુ મળી. પછી એ સમય કે બીજો વિચાર આવે, આ જગતમાં એક સારામાં સારી વસ્તુ મળી હોય પછી બીજા વિચાર નથી આવતા. એટલે સારું સુંદર મકાન મળ્યું હોય બીજું પછી મકાનનો વિચાર ના આવે કે આ બરોબર જ છે, આપણે પછી બીજો વિચાર ના આવે. એટલે જગતમાં કોઈ પણ સારી સુંદર વસ્તુ પણ આપણે પ્રાપ્ત થઈ તો બીજી વસ્તુમાં આપણને બહુ એનો માલ મનાતો નથી. એમ સ્વામી કે ભગવાનમાં એવો માલ, એવો મહિમા આપણને બરોબર સમજાઈ જાય કે આ વસ્તુ સર્વોપરી આપણને પ્રાપ્ત થઈ છે, પછી સ્વામી કે બીજા કશામાં આપણને માલ કે મોહ મનાતો નથી, એને કોઈ ઈચ્છા પણ રહેતી નથી. એટલે એ વસ્તુની અંદરનો જેવો છેવો આપણને મહિમા સમજાય એટલે બીજામાં આપણે કશું સુખ કે આનંદ એને આવે નહીં. પહેલાં દર્શન કરીએ, સમાગમ કરીએ, ભક્તિ કરીએ, સંભાળીએ, એ આનંદ અખંડાયા કરે ને. અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય અને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડા ઘાટ બંધ થઈ જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે અને યથાર્થ મહિમા સમજાય છે
ત્યારે તેને બુંડા ઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય, પણ હળવા હળવા ચણા ચવાય ખરા. એટલે ખટાઈ છોડી ચડી છે એટલે પાછા ચવાય ખરા. અને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં, કારણ કે આખું લીંબુ ચૂસે એટલે ખટાઈ દોત પર ખૂબ આવી જાય ને. ખાટા ખાટા એકદમ દોડ થઈ જાય પછી આપણે ચણા કંઈક ખવાય ભાગી જ ન શકાય. ખટાઈ ચડી ગઈ છે એટલે ખટાઈના હિસાબે એ ચણા ચાવી શકાય નહીં. અને મગનો દાણો પરાણે પરાણે ચવાય, મગનો દાણો પોચ્યો પણ એ પરાણે ચવાય, કારણ ઓલી ખટાશ ચડી ગઈ છે ને એટલે ખટાશના હિસાબે કંઈ થઈ શકતું નથી. અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. ઘણો લીંબુ ચૂસાય તો શું, ભાત છે તો હાવ આમ ગરી ગયેલો હોય તો એ પણ ચાવાય નહીં, કારણ કે બહુ લીંબુ ચૂસ્યા ને બહુ ખટાશ મોડામ થઈ ગઈ છે એટલે તો પછી એ પોચામ પોચી વસ્તુ છે, હાવ એ છે તોય પણ એને ન ચાવી શકે, કારણ કે બહુ ખટાઈ ચડી ગઈ છે એના ઉપર. હા, તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મા રૂપી જેને ખટાઈ ચડી હોય તેની ચાર અંતકરણ અને દસ ઇન્દ્રિયો રૂપ જે દાઢો તે સર્વે અંબાઈ જાય છે. જેને આ જો આ તો પેલું દ્રષ્ટાંત આપ્યું મહારાજે કે લીંબુ ચૂસાઈને ખટાઈ ચડી ગઈ હોય તો આ પ્રમાણે થોડા ચૂસાય તો કંઈક ચણા પણ ના ચાવે, બધું બહુ ચૂસાય તો ભાત પૂછો છે રાંધેલો છે પણ એ પણ ના જાય છે. એમ છે કે ભગવાનને જે આ નિશ્ચયને મહાત્મા જેને જીવમાં સમજાઈ ગયું છે એને તો કોઈ પુણાકાર સંગ્રહ ના, એટલે શું કે પછી વિષય ભોગવા માટે એની ઈચ્છા ના વર્તે કે હજુ આટલું આમ કરીએ કે તેમ કરીએ, એને ઈચ્છા જ ન થાય ને. કારણ કે ભગવાનનો મહિમા એને જેવો છે એવો સમજ્યો છે, પછી એ મહિમા જો નથી સમજ્યો અને સ્વામી કહે છે આપણે પછી વાત કરીએ કે ભગવાન તો આમ છે ને મોટી વાત બહુ કરીએ, પણ વળી પાછા આપણા જગત તરફ ને વિષય તરફ ને આ બધા વિષયને ભોગના ઈચ્છાઓને વર્તી હોય ને એ જાતનું કાર્ય જો થતું હોય તો જાણવું કે હજુ આપણને જેવો છે એવો મહિમા સમજાયો નથી. અને મહિમા જો બરોબર સમજાયો હોય તો પછી એને વૃત્તિ એ બાજુ ન જાય. વ્યક્તિ એટલે શું કે એમાં આસક્તિ ન રહે કોઈ જાતની, એમાં સર્વ પ્રકારે આસક્તિ નીકળીને આ પ્રમાણ થાય. જેમ આપણે દાદા ખાચર પર્વતભાઈ બધા ભક્તો હતા અને એમને આ જો મહિમા બરોબર સમજાયો હતો તો દેહ વ્યવહાર પણ જીવમાં ભગવાન સંત રાખીને અખંડ એમાં પ્રત્યે એમાં તાણ એમનું અખંડ રહેતું હતું, ત્યારે શું કે મહિમા એનાથી સમજાઈ ગયો. પણ આ તો આપણે શું કે મહિમા બરોબર છે આપણે વાત મોટી કરીએ અને પાછા એને સારું ફાંફા મારતા હોય ત્યારે શું કે મહિમા સમજાયો જ નથી. મહિમા જો ખરેખર સમજાયો હોય તો આપણે નિયમ ધર્મ પણ પડે, ભગવાનની આજ્ઞા પણ આપણને પડે અને એના પણ મરે. પણ કહે છે આપણે તો આજ્ઞા બધું મૂકી દઈએ, શિક્ષાપત્રીની વાત મૂકી દઈએ, બીજી વસ્તુ મૂકી દઈએ અને ભગવાનનો મહિમાની વાત ખૂબ કરીએ, પણ એનો અર્થ શું છે? એ તો કાંઈ અર્થ હોય નહીં. મહિમા સમજાયો હોય તો પછી એ પ્રમાણે એમની આજ્ઞા એમની રુચિ એમના ધર્મ નિયમ પ્રમાણે આપણે વર્તાય જ, એમાં કાંઈ ફેર ના થાય. તારે જાણવું કે આપણે બરાબર મહિમાની ખટાઈ ચડી છે, કારણ કે ભાત પણ ન ચાવી શકે એટલે પછી આ વિષય કે જગત તરફ ત્યાંની વૃત્તિ ક્યાંથી રહે? ભગવાનની આજ્ઞા પ્રમાણે જ હંમેશા એને વર્તવાનું મન થાય અને વર્તવાની માટે દ્રઢતા એને રહે જ, પણ મહિમા ન હોય તે વસ્તુ છે. જોકે બાપા હતા તોય પણ મહારાજની આજ્ઞા પ્રમાણે કેટલું એમનું જીવન હતું, ત્યારે શું એમને મહિમા નહોતો, અખંડ મહિમા હતો. આપણે કહે ભગવાન મળ્યા છે એટલે આપણે કંઈ કરવાનું નથી, આપણે એમ માની બેઠા કે ભગવાન મળ્યા એટલે કાંઈ કરવાનું નથી, ભગવાન મળ્યા પછી જ કરવાનું છે. પહેલાં તો હાવ રખડતા હતા, વાંટો જ મારતા હતા બજારમાં, કંઈ ખબર જ નહોતી શું કરવાનું છે ને શું નહીં, કારણ કે પહેલાં શું ખબર હતી કે ઘરે તો ગમે એમ કરતા ને ગમે ત્યાં કરતા, પણ શું કે ભગવાનની પાસે જ્યારે આપણે આ આશરો થયો અને સત્સંગ થયો ત્યાર પછી જ આપણે આ બધી વસ્તુ સમજ્યા અને ત્યારે જ એ વસ્તુ પાડવાની થઈ, નહીં તે ભી સિવાય તો ક્યાંથી થઈ, ત્યાં સિવાય તો કહેતું જ નહીં, ખબર ન રહી. એટલે સ્વામી કહે છે કે આ પ્રમાણે એ ભગવાન મળ્યા પછી આપણે આ બધું કાર્ય કરવાનું છે એની પ્રસન્નતા માટે એને માટે. ત્યારે એમ જો મહિમા એને હોય તો સ્વામી કે એમાં ફેર પાડે નહીં, અખંડ એ પ્રમાણે પોતે વર્તે, ભગવાનની જે આજ્ઞા છે એ પ્રમાણે રહી અને પોતાનું કર્તવ્ય કર્યા કરે, એમાં ફેર ના પડે. અને જો મહિમા નથી તો પછી એ પ્રમાણે થવાનું છે, પણ સ્વામી કે મહિમાની વાત કરીને જો આ પ્રમાણે વર્તાય છે તો જાણે મહિમા નથી, મહિમા છે તો એ ખટાઈ ચડી છે મહિમાની તો પછી આ જગત તરફ એની વૃત્તિ હોય નહીં, કાર્ય થાય પણ મૂળ જીવમાંથી એને આવું વર્ત્યા કરે અખંડ, કે આ ખોટું છે નાશન છે મૂકવાનું છે એક દાડો જવાનું છે અખંડ એને રહ્યા કરે અનુસંધાન, એમાં કોઈ દાડો ફેર ન પડે, ત્યારે જાણવું કે એને મહિમા બરાબર છે. અને આને માટે જે કરવું હોય તે રાત દિવસ અડધી રાતે કરવું હોય તો તૈયાર થઈ જાય. ત્યારે જીવ મનરૂપ પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પ રૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી, ચાવવા સમર્થ થતો નથી. પછી એને જોવાનું મન ના થાય, આ જગતની કોઈ વસ્તુ સારામાં સારી હોય તો એ કાંઈ નહીં, એમાં શું જોવું છે એમ થઈ જાય. અને પહેલાંને એમ થાય કે ક્યાં રહી ગયા આપણે, આવું સરસ હતું જોવાનું રહી ગયું મારું, લ્યો એમ મનમાં રહ્યા કરે, પણ શું જોવાનું હતું સાંઈ કહે છે એ બધું રાખના પડીકા જેવી વાત છે
અને એમાં કાંઈ માલ નથી. એમ કચરો જ્યારે સમજ્યો તો શું થાય? પણ પહેલાંને એમ રહી જાય કે આ રહી ગયા આપણે, આવું સરસ જોવાનું તો બીજું આવીને વાત કરે. અલા ભલા વહેલી વાત કરવી હતી ને, તું આવો માણસ આવું સરસ હતો તારે મને તારે આગલે દાડે કહેવું જોઈએ ને, હું મારો કામ છોડીને આવી યાર. એટલી બધી એની તીવ્રતા બતાવે કહો. અને પહેલાંને કે હવે કાંઈ નહીં સારું થયું ભાઈ, ના કહ્યું ત્યાં મારે મજા મારે સત્સંગ થયો એટલો. એટલે પહેલાંને એની વિશે વૃત્તિ જ ન રહે, ગમે એટલો આવીને મોહન મૂકે આવું હતું ને તેવું હતું ને ખરેખર હતું ને અરે ભાઈ આમ, એ બધી મોહન કરીને વાત મૂકે તો પેલો કહે છે સારું થયું, ના જોઈએ પાપ જીવમાંથી ઓછું થયું. પણ કહેવાનું શું, પહેલાંને આમ તીવ્રતા લાગે કે હું રહી ગયો અરે તને મને વાત ન કરી લો એમ થઈ જાય. એટલે શું કે એની પેલો મહિમા છે એટલે એની વૃત્તિઓ કુંઠિત થઈ ગઈ, એને ખટાઈ ચડી ગઈ છે. એટલે એની વિશે બહુ વાત ગમે એટલી સાંભળે, સારામાં સારી વસ્તુ જોવાની ગમે તે હોય તો એનું ખેંચાણ ન થાય એની અંદર. અને પહેલાંને ખેંચાણ થાય, કરજો જાણું છે કે મહિમા નથી આપણને, મહિમા જો હોય તો ખેંચાણ આમાં જતો એનો મહિમા છે જગતનો, જગત તરફ ખેંચાણ થાય. અને ભગવાન તરફનો મહિમા હોય તો એ તરફ ખેંચાણ થાય, એ સ્વાભાવિક ઓછું થઈ જાય. ત્યારે એ સ્વાય કહે છે આપણે આ ખેંચાણ છે તો આપણે આ સત્સંગ થાય છે, કથા વાર્તા થાય છે, ઉત્સવ થાય છે, સમયા થાય છે, આ મંદિરો થાય છે, એ શું છે આપણે એવો મહિમા છે. એટલે સ્વાભાવિક જ આપણને એ તરફ વૃત્તિઓ ખેંચાઈ જાય છે. અને પેલા જગતના જીવો છે એને એ જ કરવું, વિષયને જોવાન ખાવાન ભોગવવાન એમ જ ખેંચાણ આખું થયા કરે, ત્યારે શું એને ભગવાનનો જેવો છે એવો મહિમા નથી. અને પેલાને આ સહેજે જ ભગવાન અર્થે થયા જ કરે, એનું કાર્ય છે એ ભગવાન અર્થે થયા જ કરે. એની આખી ઇન્દ્રિયોની ક્રિયા છે એ જોવું ખાવું સાંભળવું બીજું ત્રીજું, એમાં ભગવાનની સ્મૃતિ સાથે એનું કાર્ય થયા કરે. તેમાં ચિત્તરો પોતાની દાઢે કરીને વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી, જે ચિંતન એને રાત દિવસ ભગવાનનું થયા કરે. તેમજ અહંકારો પોતાની દાઢે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી. તેમજ પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો રૂપ જે દાઢો છે તે દાઢે કરીને તે ઇન્દ્રિયોના વિષય રૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી. બસ એ પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો છે એ રૂપ જે દાઢ એને કરીને પછી આ જગતનું સુખ એને જોવા કરવાનું ઈચ્છા રહેતી નથી, એને પછી આ જ વિચાર રહ્યા કરે. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય અને યથાર્થ ભગવાનનો મહિમા જણાણો ન હોય તેના ઇન્દ્રિયો તથા અંતકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્તિ પામતા નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા અને માયાના જે ગુણ તે થકી પર છે, માયાના ગુણથી પર છે. આ શું કહેશો કે અહમમત તો એ માયા છે. માયા એટલે શું આપણને આ વસ્તુ સમજાય? માયા એટલે તો બધા ઘણા શાસ્ત્રોમાં વાત કરી હોય કે આ બધું આ તે બીજું ત્રીજું, અને કેટલાક આપણે માનીએ કે આપણે આ સ્ત્રી છે માયા એને આપણે એમ સમજીએ કે માયા, પણ એ મારે કે પ્રકૃતિ છે બરાબર છે. પણ ભગવાન ભજવામાં જે વસ્તુ આડી આવે એ બધી માયા. શું દાળિયા? પૈસો આડો આવે તો એ પણ માયા, દીકરો આડો આવે તો એ પણ માયા, પછી જે કંઈ વસ્તુ આવે આપણો બંગલો આવે મોટર આવે ગાડી આવે. મોટર આવે તો સ્વામી અત્યારે ટાઈમ નથી, ત્યારે જાણવું કે આપણે આડી આવી કે મોટર બગડી જાય, પેટ્રોલ વધારે ભરે, ફલાણું થાય ઢીકલું થાય, એમ કેટલા સંકલ્પ થાય ને, ત્યારે એ બધી માયા છે. ત્યારે સ્વામી કહે છે કે દરેક પદાર્થ ભગવાન ભજતા જે કંઈ આડું આવે એને માટે આપણે જે થાય તો જાણવું કે માયા છે. ત્યારે એ મોટા મોટી માયા છે કે ઊંઘ મારું એ મારું મનાઈ ગયું એટલે માયા, જો મારું નથી મનાવ્યું તો એને વિશે આપણને વાંધો ના આવે કે ભાઈ ભગવાનનું છે આપણું કાંઈ નથી. તો દેહ પણ ઘરના કામમાં આવી જાય, આપણા પદાર્થ ચીજ વસ્તુ પણ ભગવાનના કામમાં આવી જાય, આપણા મકાન પણ ભગવાનના કામમાં આવી જાય, બધું આ ભગવાનના કામમાં આવી જાય. ત્યારે જાણવું કે આપણે એને વિશે કોઈ માયા નથી. એટલે મારે કહે છે આ પ્રમાણે ભગવાન ભજવામાં જે વસ્તુ આડી આવે બધી માયા છે. અને એ માયા અને એ માયાનું કાર્ય એ ભગવાનમાં નથી, શું આપણામાં છે પણ ભગવાનમાં નથી. એટલું આપણે જો સમજાય તો સાહેબ કે કોઈ દિવસ આપણને આ જગતની અંદરનું વિચાર રહે નહીં, અખંડ એ સુખ આપણે ભગવાનનું આવે. ભગવાનની અંદર આ વસ્તુ નથી, આપણામાં જે અહમ છે મારું છે આ છે તે છે એવું ભગવાનમાં નથી. તો એટલું જ આપણે જો સમજાય તો સાહેબ કે ભગવાન આપણે પણ માયા પર થઈ રહ્યા ભગવાન છે. ભગવાનની અંદર શું માયા નથી અને માયાનું કાર્ય પણ નથી. ત્રણ ગુણ જે માયાના છે એ પણ એમાં નથી. સત્વ રજને તમે ભગવાનમાં નથી, એની અંદર એવું કોઈ વસ્તુ છે નહીં. ભગવાન છે એ સર્વ નિર્દોષ નિર્ગુણ મૂર્તિ પરમાત્મા છે એમ એને વિશે બરાબર સમજાય ત્યારે સ્વયં કે આપણે કોઈ દાડો બીજી રીતે એમાં મોહ થાય નહીં. એને વિશે કોઈથી સ્વભાવ અવગુણ કે એને વિશેનું અરુચિ કોઈથી થાય નહીં, આવું જો આપણને સમજાય તો. પણ જો એમાં માયા સમજાઈ જાય તો પછી આપણે માયાથી પર થવાના છે જ નહીં. કારણ માયા ટાળવાનો ઉપાય જ એ છે કે એને વિશે નિર્દોષ ભાવ સર્વ પ્રકારે સમજવો, એમાં કોઈ પ્રકારની માયા નથી. તો આપણે સ્વયં કે માયા એ પ્રમાણે નીકળી જશે. આપણામાંથી માયા કાઢનાર તો એ જ છે ને,
કારણ કે જેના ભજને કરીને આપણે આ પ્રમાણે નિર્દોષ થઈ જઈએ છીએ, માયા આપણે તરી જવાય છે, તો પછી ભગવાનમાં તો માયા હોય જ ક્યાંથી? એમાં માયા છે જ નહીં. પણ આ લોકની અંદર આવે એટલે આપણા જેવા ભાવ દેખાડે એટલે આપણને એમાં માયા દેખાઈ જાય કે જો આમ કર્યું, જો આ વર્ત્યા, જો આમ બોલ્યા, આમ ખાધું, આમ થયું, આ થયા, મોડા થયા, અનેક જાતના તર્ક વિતર્ક એની અંદર થાય છે આપણને. પણ સ્વાઈ કંઈ બધું જે છે એ એનું કલ્યાણકારી વસ્તુ છે. દરેકને હેત કરીને, પોતાના વિશે હેત કરાવીને આ ભગવાન આ જગતમાંથી તોડવા એટલી જ વસ્તુ છે, બીજું કાંઈ છે? આપણે સ્વામી હતા યોગમાં કથા વાર્તા કીર્તનમાં આપણને રાખે રોકે, બેસાડે બે દાડા, ચાર દાડા, પાંચ દાડા, અને એ પ્રમાણે કરતા ત્યારે એમને બીજું શું હતું કે રાખીને કે આપણી પાસે કંઈ લઈ લેવું નહોતું, પણ આપણા જીવમાંથી જગત ભૂલાવીને ભગવાન પ્રધાન થાય, સત્સંગ પ્રધાન થાય એવી જ એમની એ કાર્ય હતું. પણ બીજા હોય ત્યારે કે છે જો હા સ્વામી રાખે છે એટલે કંઈ રસોઈ લેવી છે એટલા માટે કે કરતા છે. એટલે હવે એને રસોઈની ક્યાં પડી ભલા? ને રસોઈ એને બબેન તરતી મુંબઈમાં રહેતા હતા તે મહિનો બબે બમણા રહેતા તો ત્રણ ચાર ચચાર ભેગી રસોઈ કરવી પડતી હતી. એક રસોઈની ચાર ચાર જેની ભેગી કરે ત્યારે પૂરું તોય નહોતું થતું કહો. એટલે રસોઈ સારું કે ઓછું છે તો કેટલાય આપનારા બિચારા થઈ ગયા છે. સેવાની વસ્તુ તો એ બધું ભગવાનની આગળ એને ક્યાં વાંધો છે. પણ કેટલુંક આપણને ન હોય ત્યારે માયા દેખાય ને કે આપણે એટલા માટે જ આ બધું છે. એટલે રોકાણનું બીજું કંઈ કારણ નથી, હા આપણે જાણવું એ આટલા માટે જ છે કંઈ કેમ મનમાં આપણે થઈ જાય કે આપણી પાસે કંઈ લેવું હોય છે પણ લેવા નથી. સ્વાય કે દેના બેંક છે, દેવાવાળી બેંક છે, આ તો આપવા માટે જ આવ્યા છે. એમ ભગવાનને સંત છે એને કાંઈ જોતું નથી, પણ આપણામાં પેલા ભાવ છે એટલે એમાં માયા પણ દેખાય કે આમ કર્યું, તેમ કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. એમ સ્વાય કે એને વિશે કોઈ માયા નથી, માયાના ગુણ પણ એમાં નથી કે કોઈ પ્રકારે એ તો સદા નિર્દોષ મૂર્તિ છે. એટલું આપણને સમજાય તો સ્વાય કે વાંધો ના આવે. હા છતાં એને આપણને સમજણ પાડે છે કે ભાઈ આમાં મોહ ના પામશો, મોહ મારા પામો એ વાત પછી એ સમજાવે છે. એના એ દૈવી એશા ગુણમયી મમ માયા દુરિત્યા મામે વે પ્રપદ્યંતે માયા મેતામ તરંતી રે. ગીતાની અંદરનો શ્લોક છે આ. કૃષ્ણ પોતે સમજાવે છે અર્જુનને કે આ પ્રમાણે આ ગુણમય મારી માયા છે, દુઃખે કરીને પણ તરી શકાય એમ નહીં, તમે એના માટે તરવા ઉપાય કરો ગમે એટલા તોય થઈ શકે એમ છે નહીં, ગમા એટલા પ્રયત્ન તપ ત્યાગ વૈરાગ બધું કરો તોય નહીં. મામે વે પ્રપદ્યં દેખાય છે, મારે સરને આવો, કારણ કે આ બધું જે કર્યું છે એ બધું ગૂંચવાળો જેને કર્યો હોય ગૂંચવાળો ઉકેલે, બીજો કોઈ ઉકેલે? હા ગૂંચવાળો જેને નાખ્યો હોય એ પાસે એનો એ જ પાછો આમનું ફેરવે એટલે ઉકલે નહીં. મેં એમ આ બધી માયા રચી છે ભગવાને એટલે એમાંથી એને કાઢવા માટે આપણે એની પાસે જવું પડે, જવું પડે કે ના? બસ એ વસ્તુ એટલા જ માટે છે કે તમે મારી પાસે આવો, માયા મારી છે અને મારી માયામાં તમે ફસાઈ ના જશો. એટલે એ રીતે થઈ જાય છે, જેમ ખિલ્લાને આધારે રહે છે એ બધાની માયામાં ફસાતા નથી. અરે એમ આપણે ભગવાનની સમીપે જઈએ એટલો માછલા મચ્છીમારો હોય છે એ જાળ ફસાશે કે નહીં? એટલે જાળ નાખે ને આમ કરીને નાખે શું માછલા પકડવા માટે, પણ જેટલા માછલા એના પગ આગળ આવી જાય એ કોઈ જાળમાં આવે એ બધા એની જાળમાં નાખે. જાળ તો દૂર પડી છે ને આમ, એટલે જેટલા દૂર રહ્યા એ બધા એ જાળમાં પસાઈ જાય, એમાં આવી જાય માછલા. પણ જેને એની નજીક આવી ગયા બધા એમને હરી જાય, એને કશું નુકસાન ના થાય, જીવી જાય બધા. પહેલાં જેટલા દૂર રહ્યા એટલા થઈ ગયા, એમાં ભગવાને જાળ પસારી છે માયારૂપી, એમાં આપણે જેટલા એનાથી દૂર રહીશું એટલા એમાં ઠંડા થયું જય સ્વામિનારાયણ, એમાં ફસાઈ જવાના આપણે બધાએ, કારણ કે દૂર રહ્યા એટલા. પણ જેટલા નજીક આપણે ભગવાન પાસે જઈશું એટલું આપણું રક્ષણ ભગવાન કરશે, એમાંથી આપણને બચાવી લેશે, આપણો ઉગારો થઈશ. એટલે એ કહેશે ભગવાન કે માયા મારી છે પણ એ માયામાં તમે ફસાતા નહીં, એમ રચી છે એટલા માટે કે આ તમને એ થાય. પણ મૂળ વસ્તુ એનું માયાનો કરનાર કે આ જે બનાવનાર જગતનો કોણ છે? એ પરમાત્મા છે. માટે અસલ વસ્તુ એમાં છે, એમાં મોહ પામો, પણ આ તો નકલમાં મોહ પામે આપણે કે નકલ અત્યારે શું આ જગતનું સુખ બધું નકલ છે, પણ એ સુખ સારું આપણે માનીએ છીએ. પણ ભાઈ અસલ સુખ આવ્યું છે ત્યાંથી, અસલ દસ્તાવેજ જોઈએ. જ્યારે ખરેખર કોર્ટમાં જાય ત્યારે પછી નકલ કામ નથી આવતી, ત્યાં પણ અસલ રજૂ કરવો પડે. ત્યારે એ નકલથી કામ ચાલે, પણ ક્યાં જ્યારે ખરેખરી વસ્તુ હોય ત્યારે અસલ ત્યાં આગળ રજૂ કરવો પડે, બેનું કમ્પેર કરવા દે, ભલે નકલ છે પણ એનું જોવા દે. એટલે અસલ વસ્તુ પરમાત્માનું આ સુખ છે, એ પરમાત્માના સુખનો જો વિચાર કરીએ તો સાંઈ કે આપણે અસલ કોણ છે? પરમાત્મા. એટલે ગુણાચાર્ય સાંઈ કહ્યું ને કે જીવ માત્ર છે શું? કાર્યમાં મોહ પામે છે, કારણમાં કોઈ મોહ પામતા નથી. કાર્યમાં મોહ પામી ગયા. આ જગત છે ભગવાનનું કાર્ય છે, છે કે નહીં? આખું જગતની રચના કરનાર પરમાત્મા છે, એમાં હોઉં આપણે મોહ પામ્યા. કહો હો હો શું જગત, શું એની વાત, ને શું રળિયામનું, ને શું એનું કુદરતી સુંદરીઓ. પણ ભાઈ બનાવનાર એને તો જુઓ પહેલાં, એ જે માણસ બનાવ્યું છે એ વસ્તુ જુઓ. કારણ કે એવું તારે ગુણાચાર્ય સ્વામીની વાતમાં કર્યું
કે સૌ થાંભલાના દર્શન કરે છે, પણ આ થાંભલાના બનાવનારા કોઈ દર્શન કરતા નથી. જૂનાગઢની અંદર બધા પહેલાં આપણે આરસીસીના અત્યારે થાંભલા કરે છે ને, પહેલાં આવા લાકડાના જ થતા હતા, અને લાકડ કોટ પહેલો ઊભો કરે પછી વચ્ચે પાર્ટીશન બધા ભરી લે. એટલે આપણે ત્યાં જૂનાગઢમાં ધર્મશાળા કરેલી, એ બધા થાંભલા સારા બધા લક્ષીને એવું તેવું કરીને કરેલા, લોકો જોવા આવે ગામમાંથી, તે જોઈને બધા ચાલ્યા જાય. લો ત્યાં સ્વાઈ કે જો આ હવે લાકડાના થાંભલાના દર્શન કરવા આવે છે, પણ આ થાંભલાના બનાવનાર બેઠા છે એના દર્શન કરવા નથી આવતા. ત્યાં શું લોકો કાર્યમાં બહુ પામે કે આ બનાવ્યું કેવું સરસ બને, પણ બનાવનાર કોણ છે એને જુઓ. મેલા એના મગજમાંથી વાત નીકળી છે, એ માણસની કંઈ મહત્તા સમજવી કે પેલા લાકડાની જ મહત્તા સમજવી બધી. એમ આપણે એવું છે કે એમાં મોહ પામી ગયા કે હો હો શું બનાવ્યું છે, શું સરસ પર્વતને, શું ડુંગરાને, શું આ સુંદરિયાને, એ પેલા કાશ્મીર કેટલા જાય ને, એ કેટલા કોઈ સવાનો સ્થળ છે, બધા જોવા કેટલાય જાય છે. એમાં એમ થઈ જાય શું કે 18 કરોડનું કબ્રસ્તાન કર્યું, હવે એમાં હોઉં જોવા જાય લ્યો, પણ શું કબ્રસ્તાનમાં બીજું પથરાને બધું ખરગ્યું છે એમાં, પણ જો એક સમજાય તો. પણ એમાં બનાવનાર વસ્તુ કોણ છે એની મહત્તા છે. એમાં જગત જેને બનાવ્યું છે એ પરમાત્મા વસ્તુ કોણ છે એનો ખ્યાલ કરીએ ત્યારે એક મૂળ કારણ વસ્તુ છે, અને આ બધું એનું કાર્ય છે. એની અંદર આપણે મૂકવા માનો નથી. એમ જોગી બાપા પણ ગોંડલ વાત કરતા કે આ બધા આવે છે મંદિર જોઈને ચાલ્યા જાય, પણ આ કબ્રસ્તાનમાં બીજું પથરાને બધું ખરગ્યું છે એમાં, પણ જો એક સમજાય તો. પણ એમાં બનાવનાર વસ્તુ કોણ છે એની મહત્તા છે. એમાં જગત જેને બનાવ્યું છે એ પરમાત્મા વસ્તુ કોણ છે એનો ખ્યાલ કરીએ ત્યારે એક મૂળ કારણ વસ્તુ છે, પણ આ બધું એનું કાર્ય છે. એની અંદર આપણે મૂકવા માનો નથી. એમ જોગી બાપા પણ ગોંડલ વાત કરતા કે આ બધા આવે છે મંદિર જોઈને ચાલ્યા જાય, પણ આ હું અહીં બેઠા છે એને કોઈ જોવા આવતું નથી કે અહીં મળવું, દર્શન કરવું, સમાગમ કરવો. સમાગમ કર્યા વગર તો કંઈ અજ્ઞાન જાય, પછી સમાગમ ના કરેલો જોઈને જાય. ઓહો શું સરસ મંદિર, પણ બરાબર છે ભાઈ બનાવનાર બેઠા છે અહીંયા, તમે જાઓ દર્શન કરો તો લાભ મળે, કંઈક આપણું જ્ઞાન અજ્ઞાન જાય બધું થયું. પણ એવું છે ત્યારે સ્વામી કહે છે આ બધું કાર્ય છે, જગત માત્ર એ કાર્ય છે, એનું કારણ કોણ? પરમાત્મા. પરમાત્માએ આ બધું વચ્ચે રચ્યું છે કે નહીં, ત્યારે એ વસ્તુની મહત્તા છે, એનો ખ્યાલ આપણે કરવાનો છે કે ભાઈ આ વસ્તુ કરનાર પરમાત્મા છે, માટે આપણે એને જોવાના છે, એને આપણે ચેત કરવાનું છે. હા, અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા અને માયાના જે ગુણ તે થકી પર છે. ભગવાનનું સ્વરૂપ તો માયા અને માયાના ગુણથી પર છે, એ તો અખંડ પર ને પર જ રહે છે, એમાં કાંઈ છે એમાં માયાનો કોઈ ગુણ નથી. અને સર્વ વિકારે રહે છે, કોઈ જાતનો વિકાર પણ જાતો નથી. આપણે જે વિકારો થયા કરે છે વિકાર એમાં કોઈ જાતનો નથી. પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. શાને માટે ભાસે છે? જીવના કલ્યાણને માટે. જીવના કલ્યાણને માટે મનુષ્ય જેવા એ થયા છે, બાકી બીજું કંઈ કારણ નથી. પછી આપણા જેવા દેખાય છે, માયાનો ભાવ બધો દેખાડે બધું છે, પણ એમાં માયા નથી. અને મનુષ્ય જેવા થયા છે એટલા માટે કે આ જગતનું સુખ ભોગવવા માટે નહીં. હવે એ સુખ જેને જેને આ જગત બનાવ્યું છે એને કંઈ જોવાનું એને કંઈ છે ઈચ્છા કે ચાલો આપણે જોઈએ? કારણ એને બનાવ્યું છે એને શું જોવાનું છે? જે માણસે જેને બિલ્ડિંગ બનાવ્યું એ જોવા જાય, આપણા જોવા જારો જાય. જેને જે રચના કરી છે એને કંઈ જોવાનું નથી, એમાં એને મોહ થાય નહીં. જે માણસે આખું સુંદરતા બનાવી છે એને કંઈ મોહ થાય છે? એને તો એ બરોબર સારી રીતે બનાવ્યું હોય એટલે એને કંઈ. આપણે બધાએ ટિકિટો ખર્ચીને બધું જોવા જઈએ, પણ જે કરનાર છે કંઈ જોવા જતો નથી ને, એમાં એને મોહ થતો નથી. એ જાણે કે આ તો મારી કારીગરી છે, આ તો મેં જ કરેલું છે, એને શું એનો મોહ થાય? એને કંઈ થતું નથી. એમાં ભગવાનને આ જગત જોવાનો કંઈ મોહ નથી, એટલે આ જગતમાં આવે છે એમ નથી કે ચાલો ભાઈ આ જગત બહુ સારું છે ને, લંડન શહેર બહુ સારું છે ને, અમેરિકા બહુ સારું છે ને, આ દુનિયા બહુ સારી છે ને, અનંત બ્રહ્માંડ બહુ સારા છે, માટે એમાં જે એમ નથી. એ કેવળ જીવોના કલ્યાણ માટે આ પૃથ્વી ઉપર આવે છે, એટલે એમાં માયા ને માયાનું કાર્ય કાંઈ પણ એમાં નથી. પેલું એમ થાય કે હો આ તો આપણા જેવું એ જોવા માટે જ ફરતા હશે, એ આનંદ કરવા માટે જ ફરતા હશે, એ રીતે જ મહારાજ આ દુનિયામાં આવે છે. ના, મહારાજનું આવવાનું કાર્ય એટલું જ હતું કે જીવોના કલ્યાણ માટે, બીજું કોઈ કાર્ય નહીં, જીવોના કલ્યાણ માટે જ પોતે પધાર્યા. તે ભગવાનની વિશે જે અલ્પમતિવાળા છે તે જેવા જેવા દોષ કલ્પે છે. જય સ્વામી શું કહેવાય? અલ્પમતિવાળા કહેવાય કે જે અલ્પમતિવાળા છે. પછી આ જગતનો ભલે મોટું રાજ ને સમૃદ્ધિ ને લાખો રૂપિયા કમાતા હોય, પણ છતાં અલ્પમતિવાળા, કારણ કે એને આ વસ્તુ સમજાઈ નથી. રાવણ કંઈ બુદ્ધિવાળો ઓછો હતો, જબરદસ્ત રાજ હોય તો, પણ છતાં ભગવાન રામને ઓળખ્યા નહીં ને એમાં ભક્તિ ના થઈ, તો એ અલ્પમતિવાળો. આમ એનું જો જુઓ તો જબરદસ્ત એની પાસે જ્ઞાન હતું, એટલે દુનિયાનું જ્ઞાન જેને કહી શકાય એવું, રાજકીય જ્ઞાન કહેવા, બીજું કહેવા, ત્રીજું કહેવા, ભણેલ પંડિત પાછા હતા, એવું કશું નહોતું. ખાવા અભણ પણ હતો, એ વેદોનું પણ જ્ઞાન ધરાવતો હતો, બ્રાહ્મણ હતો, બધી જાતનું હતું એને, પણ અહીંયા એની વાત ન ચાલેલો.
તારી એ ગમે એટલી બુદ્ધિ છે, સ્વાઈ કે બધું વેદોનું શાસ્ત્રોનું જ્ઞાન ને મુખ પાડ બધું થઈ જાય, પણ સ્વાઈ કહે છે કે એને જ્યાં સુધી વર્તનમાં નથી આવ્યું ત્યાં શું એમ ભગવાન જે વસ્તુ શાસ્ત્રમાં લખી છે એ વસ્તુ આ પરમાત્મા સાક્ષાત અત્યારે પૃથ્વી પર આવ્યા છે એ ઓળખાય નહીં ને એને વિશે ના થયું તો એનું જ્ઞાન બધું નકામું થયું. તારી એ અલ્પમતિવાળો થયો. પછી ભલે આપણે અલ્પમતિવાળા હોય કે વ્યવહારની ખબર ના હોય ને કાંઈ નહીં, પણ જો ભગવાનને જે ઓળખ્યા છે કલ્યાણ કરવા માટે આવ્યા છે ને એમાં એ થયું છે તો એ બુદ્ધિવાળો સ્વાઈ કે કહી દીધો. એમ સ્વાઈ કે જે અલ્પમતિવાળા છે કે જેને આ ભગવાનનું સ્વરૂપ ઓળખાયું નથી ને કલ્યાણ માર્ગે ચાલ્યા નથી એવા અલ્પમતિવાળા જીવ છે તે ભગવાન કે જે અલ્પમતિવાળા છે તે જીવા જેવા દોષ કલ્પે છે તે ભગવાનની વિશે તો એકે દોષ નથી. બધા દોષ પર છે અલ્પમતિવાળા, એ તો આપણે જેમ છે એમ એમ નહીં છે, આપણે જેમ કરીએ છીએ એવું કરે છે, એમાં મોટું શું કરે, જાજુ શું કરે છે એમ થાય ને. આપણો વ્યવહાર ને એમનો વ્યવહાર છે, આ મંદિરો કરે છે બીજું કરે છે તે શું, આપણે નાના મકાન બાંધીએ એ મોટા મંદિરો બાંધે, પણ વ્યવહાર જ કહેવાય ને એટલું એમ સમજાય. એમ કે આપણે જેવા કરીએ છીએ એવું એ છે, એટલે આપણા જેવું જ સમજાય ને એમ અલ્પમતિવાળા મનુષ્ય. પણ ભગવાનમાં એ માયા નથી કે જગતનું કાર્ય નથી કે આ જગતનું કંઈ જોવા આવ્યા નથી, કેવળ જીવોના કલ્યાણ માટે આવ્યા છે એવું એ સમજાય નહીં. એટલે અલ્પમતિવાળાને એવું સમજાય કે આપણા જેવું એમાંય છે, આપણે જેમ કરીએ છીએ એવું એ કરે છે, એમાં આપણાથી વિશેષ શું, આપણાથી વિશેષ જો ન સમજાય તો એમાં એજ પણ ન થાય. આ જગતમાં કોઈ માણસને આપણે એજ કરીએ છીએ કે આપણાથી વધારે જ્ઞાન ધરાવતો હોય, આપણાથી વધારે પૈસાવાળો હોય, કંઈ વધારે સારો બીજી રીતનો આગળ પડતો હોય, તો આપણે થાય એનો મહિમા સમજે કહો ભાઈ આપણાથી કંઈક આ માણસ છે તો આપણે એજ થાય છે, એની સાથે આપણે જરા સંબંધ રાખીએ બીજું રાખીએ સાથે એનો મહિમા સમજે કે આ જગતમાં કંઈક મોટો છે, આગળ પડતો છે, પૈસાવાળો છે, રાજકીય રીતે છે, બધી રીતે એનો મહિમા સમજીએ એટલે સાથે એજ કરીએ છીએ કે નથી કરતા. એમ ભગવાનને આપણે એથી આપણાથી પર વસ્તુ છે એમ સમજાય કે આપણામાં જ એના કરતાં એની પાસે આનંદ ગણું સુખ ને આનંદ ગણું પ્રતાપ છે એમ સમજાય તો એમાં એ જ થાય. પણ પેલો અલ્પમતિવાળો કે આપણા જેવા જ છે પછી એમાં એ શેનું થાય કે તમ બુઠ્ઠા આમ બુઠ્ઠા પછી બીજા બુઠ્ઠે બુઠ્ઠા ભેગા થાય એમાં શું સમજવાનું, એમાં કંઈ સમજવા નથી. સાહેબ પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નહીં, નથી ટળવાનું, કારણ કે એને પોતે ભગવાનમાં કલ્પ છે એમાં કોઈ દિવસ જવા નથી. ભગવાનને આપણે જો માયા પર સમજીએ તો જ આપણે માયા પર થવાના છે, તો જ આપણા દોષ આપણા સ્વભાવ આપણી વાસના જવાની, કે ભગવાનમાં કોઈ વાસના પણ નથી, કોઈ દોષ પણ નથી અને કોઈ વસ્તુ એને વિશે ભાવ પણ નથી. એ કેવળ ગુણાતીત પરમાત્મા પુરુષોત્તમ નારાયણજીવનું કલ્યાણ કરવાને માટે આ પૃથ્વી પર આવ્યા છે, એટલે એમાં કોઈ માયા વસ્તુ નથી એવું જો આપણને સમજાય તો જ આપણામાંથી આ માયાના ભાવ જાય, આપણામાંથી આ સ્વભાવ જાય. પણ એમાં આ સ્વભાવ છે એમાં આ દોષ છે એવું જો સમજ્યા કરીએ તો પછી આપણા દોષ તો રહેવાના છે, કોઈ દી જવા નથી. તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે. ભગવાનને આ જાતનો ભાવ પણ છે કે આ દુનિયામાં આવ્યા છે એટલે આ વિષય ભોગવા માટે જ આવ્યા છે, તો ત્યારે આપણામાંથી વિષય ક્યાં જવાના છે. ભગવાનને કોઈ વિષય છે જ નહીં, એ જે કંઈ સુખ બીજું ત્રીજું છે એ ભક્તોના સુખને માટે જ, એમને બીજો કયા જગતનું સુખ પંચ વિષયનું કંઈ એનો આનંદ જ નથી. આનંદ પોતાનો સ્વપ્રકાશનો જ આનંદ છે, હંમેશા આનંદથી પોતે સર્વ પ્રકારે સુખ્યા છે. પણ છતાંય લોકમાં આવીને આપણું ત્યાં હવે રે કરે વખાણે આ બહુ સારું છે, આ બહુ સરસ છે, આ બહુ સરસ એમ બધી વાત કરે છે, એ કેવળ આપણને એને વિશે જ થાય એટલા માટે. એને તો સમજી રાખ્યું કે એમાં કાંઈ છે જ નહીં, એમની દ્રષ્ટિમાં તો એ છે, પણ જો એ પ્રમાણે ન કહે તો આપણને એ જ પણ ન થાય. એ તો કહે કે આમાં કાંઈ માલ નથી, આમાં શું તમે લાયા ને થયું, બિદાર લઈને આવે ખરા, અહીં ડબડા ભેગા થાય કાંઈ ના થાય, નાખી દો તો કશું કશું નથી, આ મકાન તમારું બધું સારું નથી ને એવું કહેવા માટે, પણ બહુ સારું છે ભગવાન ભજાય એવું છે એમ કરીને જરા એ જ કરાવીને પોતાને વિષય એ જ થાય એટલા માટે વસ્તુ. એટલે એમનામાં પંચ વિષય નથી, એ પંચ વિષય ભોગવાની વિચાર પણ નથી. સારું નરસું જે કંઈ કહે છે એ કેવળ આપણા કલ્યાણ માટે, એટલે આપણને એમાં એ જ થાય, આપણે જગત ભૂલીને પરમાત્મામાં એ જ થાય અને એ વાત આપણને સમજાય એટલા માટે. કાઠી દરબારો ભેગા ફરતા હતા, હવે બધા કેવા હતા, પણ એ શ્રીજી મહારાજે એને એ જ કર્યું, એની વાતો સાંભળે ડાયરામ બેઠા હોય અફીન ગોરાતા હોય મારા ત્યાં જ એમ બેસે અને એ વાતો ચલાવે ને અફીન ગોરતા હોય બધી વાતો. પણ એને મારા ધીરે 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 એ જ કરાયું કે અફીને મૂકાઈ ગયા, દારૂ મૂકાઈ ગયો, તલવારો મૂકાઈ ગઈ, ભાલાએ મૂકાઈ ગઈ, મારા હાથમાં આવી ગયેલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા થઈ ગયા. પણ શું કે એ જ કરીને એને સારું કહ્યું કે બહુ સારું, જરા કસુંબો પેલો ના લેતો, જરા લ્યો લ્યો લેવા જેવો, ત્યારે પેલા જયારે કહો મહારાજને કંઈક ગમતું લાગે છે. પછી એમ કરતાં કરતાં એવી નિષેધની વાત મૂકતા ગયા, સ્વાઈ કહે છે શબ્દો એવા મૂકતા ગયા તે ધીરે ધીરે એનેથી મૂકી ગયેલો. ત્યારે એમ સ્વાઈ કહે છે કે ભગવાન આ પેલા લાગે કે લો આ એટલા એ જાતના લાગે છે, આપણા જેવા જ છે એમ થઈ જાય કે ના થાય. પણ એ જે એ જ કરવાનું કારણ એટલું છે, સારું કહેવાનું કારણ એટલું છે કે એને આપણામાં એ જ થાય. પણ એમાં કોઈ માયા નથી, એને કોઈ ઈચ્છા વર્તી નથી, કેવળ આપણને સારું લાગે, આપણે ભક્તિ વધે એની વિશે એ જ થાય એટલા માટે આ બધું કાર્ય કરે છે. હા, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે. એ ક્રોધી સમજે તો પોતામાં ક્રોધ જવાનો નથી, એમાં ક્રોધ છે જ નહીં. આ તો કોઈ ધર્મ નિયમ બરોબર ન પાડતા હોય તો એને કોઈ દિવસ ઉતાવળા થઈને વાત કરે,
પણ એનામાં ધર્મ નિયમ આવે ને એનું સારું થાય એટલા માટે એને પોતાને ક્રોધ કરીને કોઈ પોતાના દેહ માટે નથી. દેહને તો મહારાજ ગમે એટલું કોઈ અપમાન કર્યું, મહારાજને તિરસ્કાર કર્યો તો કોઈના પર ક્રોધ કર્યો જ મહારાજ ક્યાંય નહીં. જુઓ ફર્યા આખા વન વિચરણમાં કર્યા, ઘણાએ અપમાન કર્યું, ઘણાએ તિરસ્કાર કર્યા, એટલે દેહને માટે નહીં પણ કોઈ ધર્મ નિયમ નથી. કારણ કે ધર્મ મર્યાદા સ્થાપન કરવા માટે આ છે. એમાં જરા આગું પાછું થાય ત્યારે જરા ઉતાવળા થઈને કહે, પણ પહેલાં થાય જો લ્યો ક્રોધ કર્યો, ભાઈ ક્રોધ એટલા માટે નથી, તારામાં આ સારું થાય, તારા જીવનું રૂડું થાય એટલા માટે છે. છોકરાને આપણે ક્રોધ કરીને કહેતા હોય પણ શું કરવા, કે ભાઈ એ સારું રીતે રહે તો એનું ભવિષ્ય સારું થાય એટલા માટે આપણે છોકરાને કહેતા હોય. પણ પેલા છોકરાને લાગે મારે ક્રોધ કર્યો, ભાઈ ક્રોધ નથી કર્યો આ તો એટલા માટે. એમ એ મોટા ભગવાન છે એ એટલા માટે કંઈક આપણના ધર્મ નિયમની અંદર આપણે કંઈ ફેર હોય ને વર્તાય સારું, આપણા જીવનું રૂડું થાય એટલા માટે એ પોતે કરે. હા, અને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે. બધું લોભી સમજે, હા પૈસા જ લ્યો એમને, પૈસાનું એમને, એમ કે આ આપણે 25 રૂપિયા મૂકવાની, એ કહે છે કે આપણે 51 કરો, જો કે કેટલો લોભ છે. એટલે ભાઈ લોભ નથી, આ તારા પૈસા ભગવાનના કામમાં લેવા છે પણ લોભ છે. લોભ કરી કે એમને કંઈ બધા બૈરા છોકરા કંઈ ના કંઈ બધું પહેરાવાનું છે દાડિયા, કે લ્યો ચાલો આપણે છોકરા છોકરી પહેરાવો કે બંગલા બાંધવાને કરવું કંઈ છે. હા એમ પણ એટલા કદાચ કે તો શું, આપણે પેલા આપણે જે જીવના આ જગતના જીવ હોય ને એમ થાય કે લ્યો આપણને લોભ લાગ્યો, એમને લોભ લાગ્યો હવે આટલા સારું આમ ખેંચાતાન કરે, ત્યારે એમાં કાંઈ ખેંચાતાન કરીને કંઈ લઈ જવાનું નથી. કે આપણામાં લોભ વસ્તુ છે કે ભાઈ આ ભગવાનને અર્થે વાપરો, સારા કામમાં વાપરો, તમારું રૂડું થશે. પૈસા છે એ તો આપણે આપણે વ્યવહારમાં સંસારમાં વાપરીને આ લોકમાં એના કરતાં સારા કામમાં વપરાશે તમારું સારું થશે, અને એમાં કદાચ 5 રૂપિયા વધારે સારી રીતે વપરાશે તો વધારે લાભ ભગવાન આપશે, એમાં બીજું કંઈ કારણ નથી. પણ પેલા જે માણસને પોતાને હોય ત્યારે એમ થાય કે લો આ એટલા માટે જ આવ્યા, ભાઈ એટલા માટે નથી આવ્યા, તમારું લેવા કોઈ આવ્યા નથી, ઘરમાં પણ પેલું થાય કે એટલા માટે જ આવ્યા છે. એમ સહેજે ઓલો લોભી માણસને એ જ વિચાર પહેલામાં પહેલો આવે અને એટલો આગો પાછો થયા કરે. એટલે એમાં લોભ જાય નહીં. પછી લોભ શું કે ભગવાનને વિશે આપણે એ પ્રમાણે લોભ ન રાખીએ તો પછી આપણે બધા પૈસા આપણે જ ભોગવવાના છે. 5 રૂપિયા 25 રૂપિયા 100 રૂપિયા 200 પાઉન્ડ આપણે એના તો પાઉન્ડની વાત ચાલે, એટલે પાઉન્ડ બધું ચાલતું હોય ત્યારે કોઈ એને કંઈ વાંધો નથી આવવાનો, આપણને વાંધો છે. એમાં ખોટ આપણને કંઈ નથી દેવાની પણ ભગવાનને અર્થે જો થઈ જાય તો આપણું કાર્ય થઈ જાય. અને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે. ઈર્ષાનો પણ ભાવ ભગવાનમાં નથી અને કોઈના પર ઈર્ષા નથી, કારણ કે બધાનું સારું કરવા જાય છે. પણ આપણે એ હોય એટલે અંદર અંદર એક જ્યારે ઈર્ષા હોય પછી આપણને લાગેલો એ ઈર્ષા, એમને ઈર્ષા લાગે, એને ઈર્ષા કરી કાંઈ આપણી પાસે લઈ જવું નથી. બધું છે દાદા ખાચરને જીવો ખાચર, હવે બેને મહારાજને કંઈ ઈર્ષા હતી કોઈ જાતની, જીવાનું રૂડું કરવું ને એનું રૂડું કરવું બધું કરવું હતું, પણ એને દાદા ખાચર સાથે ઈર્ષા એ પોતાનું કે એ મોટો ને એ આગળ કેમ વધી જાય એમ માન કરીને પછી મેંથી ઈર્ષા ઉત્પન્ન થઈ. એટલે મહારાજને ઈર્ષા વાળા સમજ્યા કે મહારાજે કંઈક ઈર્ષા રાખીને મારું આમ કરે છે ને તેમ કરે છે ને ફલોનું કરે છે, કશું મહારાજને પડી નથી, ઈર્ષા કરીને એને શું લઈ જવું છે ને શું લેવું છે. પણ એકંદરે આપણે એ ભક્તિભાવની અંદર આટલો ફેર હોય એટલે મહારાજને વિશે પણ એ ભાવ પર થાય, કારણ કે આપણામાં ઈર્ષા છે એટલે એમાં એમ લાગે કે એમને ઈર્ષા છે, ઈર્ષા એમને નથી, એને તો આપણું સારું કરવું છે ને એનું સારું કરવું છે એટલા માટે આવ્યા છે. એ આદિક જે તે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામે ધૂળની ફાંટ ભરીને નાખે તે પોતાની આંખમાં પડે છે. એમાં જે સૂર્ય સામે ગમે એટલી ધૂળ નાખે એને ઝાંખો કરી નાખવો છે તે કંઈ ઝાંખો થવાનો છે? સૂર્ય સામે આપણે ધૂળ નાખ્યા જ કરો તો એ ઝાંખો થવાનો નથી, એનો પ્રકાશ એમને એમ જ રહેવાનો છે અને ધૂળ પડશે આંખમાં આપણે અને આંધળા થઈશું ને કાં તો આપણી આંખોની અંદર કચરો ને દુઃખ થશે આંખોને, પણ એને કંઈ થવાનું છે નહીં. એમ ભગવાન તો એવા પ્રતાપવાળા છે, ઈશ્વર્યવાળા છે, એમાં કોઈ દોષ નથી. પણ આપણે જો એના દોષ એને વિશે આપણે જો કલ્પના થયા કરે છે તો એ દોષ આપણામાં દ્રઢ થવાના છે, કારણ કે જે વસ્તુનું વધારે ચિંતન કરો દ્રઢ થાય કે ન થાય, જે વસ્તુનું વધારે ચિંતન કરો તેનું દ્રઢ થયા કરે કે આ વસ્તુ આમ છે તેમ છે તો આપણને વધારે દ્રઢ થઈ જાય. એમ ભગવાનમાં એ દોષો પરખ્યા જ કરીએ તો એ દોષો આપણામાં દ્રઢ વધારે થઈ જવાના છે. એટલે એક વસ્તુ નથી એમ સમજીને જો આપણે કર્યા કરીએ તો આપણામાંથી પણ એ વસ્તુ ભાવ નીકળી જાય. તેમ ભગવાનની વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે, દયા જ કરે છે, અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય અને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. આપણામાં તો જગતને માયાનો ભાવ છે જ એટલે એ બધું તો રહે, પણ છતાં એ પરમાત્મામાં નથી એવું જો આપણે સમજ્યું તો સ્વયં આપણામાંથી નીકળી જશે.
એ આજે કાલે પણ છે ત્યાં દેહને અંતે દેહ પડવાને સમયે પણ એ સ્વાઈક આપણા સ્વભાવ નીકળી છે. કારણ કે એમાં આપણે નિર્દોષ ભાવથી જોડાયા છે અને નિર્દોષ ભાવથી આપણી ભક્તિ છે, તો સ્વાઈકે જેમ બધાનો આગળ ભક્તોનો ઉદ્ધાર થઈ ગયો, શાસ્ત્રોમાં એના નામ લખાઈ ગયા છે, એમ આપણું થઈ છે. એ આપણા જેવા જ હતા અને આપણી રીતે કાર્ય આપણા જેવું જ કરતા હતા, એવા ભાવવાળા પણ હતા, છતાં પણ એ ભગવાનમાં એતે કરીને સર્વ પ્રકારે જોડાઈ ગયા. એ તારે કારણ એનો તારવાનો સ્વભાવ છે, નાવ છે ને તારવાનો સ્વભાવ છે, એમાં બેસી જઈશું એ આપણને તારી દેશે. અને પેલું સ્વાઈ કે લોખંડને વળી ગયા તો ભય દરિયે થઈએ એમ સ્વાઈ કે આપણે ભગવાન છે એ તારવાનો સ્વભાવવાળા છે, એટલે એમાં એ જ કરશું એટલે વાંધો નહીં આવે. એટલે આપણે તો લોખંડ જેવા છીએ એટલે આપણામાં સ્વભાવ પ્રકૃતિ દોષ કદાચ હોય, પણ એ વસ્તુ સાચી સમજીને એમાં જોડાઈ ગયા છે તો એ આપણામાંથી બધા દોષ પણ નીકળી જશે અને સ્વભાવ નીકળીને વાસના નીકળીને એકાંતિક થઈને ભગવાનના ધામને પહોંચી જવા છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય અને અંતકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય અને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે, તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર સૂનું રહે છે, તેનું શું કારણ છે? બધું હોય છે, નિશ્ચય છે, ઘાટ થતા નથી, સંકલ્પ થતા નથી, છતાં પણ અપૂર્ણપણું રહ્યા કરે છે, કે હજુ આપણે કંઈક બાકી રહી જાય છે, હજુ આપણે બધું બરાબર જોયું નથી, ત્યાં સુધી આ કેમ થશે એમ મનમાં અપૂર્ણપણું રહે છે. વસ્તુ એને મળી છે છતાં પણ અપૂર્ણપણું એનું રહ્યા કરે છે, એનું શું કારણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ પણ હરિભક્તમાં મોટી ખોટ છે. આપણે કરોડ આપણી પાસે પાઉન્ડ પડ્યા છે, પછી આપણે એમ રહે કે હવે હું ભૂખે મરી જઈશ કે મારું શું થશે એવો વિચાર રહે, પણ મનાય છે સાંઈ કે એની ખોટ છે, કે લે તારી પાસે આટલું બધું છે ને તું આવે શું કાંઈ વિચાર કરે, કરોડ પાઉન્ડ પડ્યા છે, તું ગમે ત્યારે તારી હાથ પેઢી સુધી તને વાંધો આવે એવો નથી, પછી તું વિચાર શું કાર કરે, પણ છતાં એની ખોટ કહેવાય. એમ જ્યારે ભગવાન મળ્યા છે, ભગવાન આવી રીતે આપણે પ્રાપ્ત થયા છે એનો આપણે નિશ્ચય થયો છે, તો સાંઈ કે આપણું કલ્યાણ થઈ રહ્યું છે, એમાં આપણે અપૂર્ણપણું છે જ નહીં કે આપણે હવે કંઈક બાકી રહી જાય છે, હજુ કંઈક મેળવવાનું છે, કે આ સ્વરૂપ સિવાય બીજું આ ઊંચે પાછું બીજું કંઈ આકાશમાં જોવાનું છે, એ અપૂર્ણપણું રાખવાનું છે જ નહીં. એ ભગવાન શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવ્યા અને જે દર્શન થાય છે એ જ આપણને વિશે બધું જ આવી ગયું, એમાંથી પછી બીજું કાંઈ જોવાનું બાકી રહેતું નથી, કે હજુ પલાનો લોક રહી જશે કે એનું સ્વરૂપ જોવાનું રહી જશે કે અક્ષરધામમાં આપણે કેવું હશે. અક્ષરધામનું સ્વરૂપ મહારાજ અહીં પૃથ્વી પર પધાર્યા, એ ભાવ આપણે એની અંદર સમજાય તો અપૂર્ણપણું આપણને ન રહે, પણ સાંઈ કે પેલું હજુ કેવું હશે ત્યાંનું સ્વરૂપ, હજુ ત્યાં કેવો પ્રકાશ હશે, અહીં તો કંઈ પ્રકાશ દેખાતો નથી પણ ત્યાં કંઈક પ્રકાશવાળું દેખાય, કંઈ ચક્કર ફરતા દેખાય કે આઠ દસ હાથ દેખાય, તો એવું કંઈ આપણને જેમ સમજાય એવું અપૂર્ણપણું રહ્યા કરે. પણ સાંઈ કે છે બધું એમાં જ છે, એ તમે આઠ ભૂત જુઓ, ચક્કર જુઓ, જે જુઓ એ સ્વરૂપમાંથી જ બધું પ્રગટ થાય છે, એમાંથી જ બધું થાય છે. પર્વતભાઈને 24 અવતાર મહારાજે દેખાડી દીધા, લો એટલે કહેવાનું શું છે કે એમાંથી જ બધું પ્રગટ થાય છે અને એમાં પાછું બધું લય થઈ જાય છે, આ એટલું જ આપણને સમજાય, એટલે કોઈ અપૂર્ણપણું નથી. એ મનુષ્ય મૂર્તિ પૃથ્વી પર આવ્યા એને વિશે જ આપણે માયા સમજવા નથી, અને એમાં જ બધી વસ્તુ છે એમ સમજાય તો કોઈ અપૂર્ણપણું ન રહે, પણ હજુ એ છે ત્યાં સુધી હજુ જોવાનું મન રહે ત્યાં સુધી મનમાં આપણને અપૂર્ણપણું રહે એમ. હા બરોબર છે, ના એટલે એમાં તો નહીં, કથા વાર્તા કીર્તનમાં મારે કે અમારે તૃપ્તિ થઈ નથી, તમારે પણ તૃપ્તિ કરવી નહીં, એટલે એમાં તૃપ્તિ કરવાની નથી, કહો બહુ સેવા કરી નાખી આપણે દાળિયા બાપા દાદા કેટલાય સિલિંગ આપી દીધા, હવે વળી શું પાછું તમે નવા ઉઠીને પાછા આવ્યા, અમે બહુ કહી નાખ્યું, પણ આપણો છોકરો પાછા બે છોકરા થાય, ત્રણ છોકરા, મેં એક છોકરો પહેણ્યા અમારે જ પહેણ્યા, એવું થાય છે સાથી કરાય, મારો છોકરો ના પહેલો છોકરો પહેણ્યા એના કરતાં ડબલ પૈસા ખર્ચો, પણ એને પહેણાવો બરોબર સારી એમ એમ તારે એમ સમજાય તારે સાંઈ કે એમું અપૂર્ણપણું નહીં, એમાં તો સાંઈ કે આપણે તૃપ્તિ થવા ના દેવી, કે એનો તો બરોબર રીતે કરતા જ રહ્યો, એટલે ભક્તિ છે, સત્સંગ છે, બહુ સત્સંગ કર્યો, અમે તો ઠેઠ શાસ્ત્રીમાના વખતે સત્સંગ કરતા આવ્યા છે અને શ્રીજીમાના વખતે અમારું ચાલે છે, પણ એ બધું એને કામમાં આવ્યું, આપણે શું કામમાં આવ્યું, આપણે તો પાછું એ જ કરવાનું છે ને એમ સાંઈ કે ભલે આપણે કર્યું છે છતાં પણ એમાં તૃપ્તિ પામવાની નથી. આપણે થાય છે વેપારમાં તૃપ્તિ થાય, હે હા લાખ થાય તો 2 લાખની વાત થાય, 2 લાખ કરીએ એટલું, અને 3 લાખ કરીએ, 4 લાખ કરીએ એવો વિચાર રહે છે, એમાં અપૂર્ણપણું એમાં નથી, એમાં તો વધારે વધારે કરીએ એવું થઈ જાય એમ સ્વાય કે આ ભક્તિ છે એમાંય પણ એટલું રાખો, એમાં કોઈ જાતનું નહીં, પણ ભગવાન મળ્યા છે એટલે આપણે બીજું કંઈ બાકી રહી જશે કલ્યાણમાં મોક્ષમાં એ પૂરું અપૂર્ણપણું નથી રાખવાનું એમ. બાકી સેવામાં, ભક્તિમાં, કથામાં, વાર્તામાં, કીર્તનમાં એ તો આપણે ઠેઠ જીવન અંત સુધી કરવાનું, અને એટલા માટે મહારાજ 49 વર્ષ રહ્યા, શાસ્ત્રીમાં 86 ને જોગી બાપા 80 વર્ષ રહ્યા, પણ એમાં કંઈ પાછું મૂક્યું
કે બહુ અમે ભક્તિ કરીએ છીએ, બહુ મારા અમે બહુ સત્સંગ કરાવ્યો નથી કરાવો. અરે ઠેર સુધી પોતાનો દેહ ચાલ્યો ત્યાં સુધી ઉતા ઉતા બી સત્સંગ કરાયો, ત્યારે જો એમાં એમને તૃપ્તિ કરીને, એટલે આપણને બતાવ્યું છે કે ભાઈ એમાં તૃપ્તિ ના પામશો, એમાં ને બાકી તમારે અપૂર્ણપણું ના પાડવું કે આપણે હવે શું થશે, આપણું કલ્યાણ થશે કે નહીં થાય, કે આ શું હશે, કે હજુ કેવું સ્વરૂપ હશે એ જાણવાની આવે બહુ. એ જે મળ્યું છે એમાં બધું જ માની લેવું, સંપૂર્ણપણું એમાં માની લેવું, એમાં અપૂર્ણપણું નથી કે આનાથી કંઈક જુદું સ્વરૂપ હશે, કે જુદી પ્રાપ્તિ હશે, જુદો લાભ હશે, જુદો મોક્ષ હશે, એ બધું એમાં આવી ગયું. એટલું મને ગયા એ પૂર્ણપણું માનવું, એમાં વાંધો નહીં. પણ કથા વાર્તા કીર્તન સેવામાં તો તૃપ્તિ થવા જ ન દેવી. હરે જે પોતાનું મન સ્થિર થયું છે અને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી. જે હું ધન્ય છું અને હું કૃતાર્થ થયો છું, ધન્ય છું કૃતાર્થ થયો છું એમ. અને આ સંસારમાં જે જીવ છે તે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે. બધા જીવો જગતના છે બિચારા એમાં હેરાન થતા ફરે બહુ જ. હા, અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષો તમે કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાયું છે. ભગવાને કરુણાએ કરીને આ પૃથ્વી પર આવ્યા અને આપણને વાત સમજાય મારે કે અક્ષરધામનું સ્વરૂપ ને આમાં કાંઈ ફેર નથી. મહારાજે 13 વચનાર્થમાં વાત કરી અને મહારાજ એટલી બધી વાત બળની કરી નાખી, પછી મારે કેટલાને થયું ત્યારે મારે કે એટલું ના સમજાય, એટલું સમજો કે આ મૂર્તિ છે અને એ મૂર્તિ દેખે છે એટલું સમજો તો એ તમારું મારો વાંધો રહે છે. કારણ કે મારા તો અક્ષરધામની પોતે હું અક્ષરધામમાંથી આવ્યો છું, એ સ્વરૂપ છે, આ છે તે છે, બહુ બળની વાત કરી. પણ પાછા કોકને થાય એટલે આ તો મારા જ પોતાનું જ ચલાવ્યું લાગે છે, આ પોતાની જ વાત આ તો ઉફાળી લાગે છે, પોતે જ ભગવાન તારી વાત. પણ મારે કે એટલું ના સમજાય કાંઈ નહીં. પછી મહારાજે જરા પાછી વાત મારી કે ભાઈ જો જરા આમ ના સમજાય તો કાંઈ નહીં, પણ આ મૂર્તિ છે એ મૂર્તિને દેખે છે સાક્ષાત એટલું સમજો તોય તમારે મારે પૂર્ણ કામ થશે. હા, અને કામ ક્રોધ આદિ સર્વ વિકારથી રહિત કર્યો છે. એટલું ભગવાન આપણે પ્રતાપથી આપણે આ બધું જગત આપણામાંથી નીકળ્યું છે, પછી એમને તો ક્યાંથી જોવાય એમ. અને નારદ સનકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે. કેવા નારદ સનકાદિક જેવા બધા સંત લ્યો એના સમાગમમાં આપણને મૂક્યા, કે ઓછી વાત છે કે ક્યાંય મળે નહીં દુનિયા આખા બ્રહ્માંડમાં ન મળે એવા સંત, ધનશ્રીનો ત્યાગ અને સાક્ષાત ભગવાનને વિશે જેના અખંડ ભક્તિ સ્મરણ એનો સમાગમમાં મૂક્યા, એ કેટલી મોટી વાત છે આપણને. એ ભગવાને ખૂબ દયા કરી છે આપણા ઉપર. હા, માટે મારો મોટો ભાગ્ય છે, ભાગ્ય છે એવો વિચાર નથી કરતો અને આઠે પોર અતિશય આનંદમાં નથી વર્તતો એ મોટી ખોટ છે. એ મોટી ખોટ છે મારે, મોટી ખોટ એને. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનું તેને મહાત્મા નથી. મહાત્મા નથી, ચિંતામણી કેટલી બધી છે, અઢળક પૈસો ચિંતામણી, જે ચિંતો એટલા પૈસા દુનિયાની ધન સંપત્તિ આપણને મળી જાય. ભાઈ એ બાળકના હાથમાં આપી હોય તો એને કઈ નહીં, તારા હાથમાં આપી છે તો એના હાથમાં છે, વાહ ચિંતામણી બતાવી દીધી એને તો. જો એનો મહિમા તમને એને કંઈક તમે બીજું કંઈક ફળ આપો તે નાખી દેશે, લ્યો તારે એને મૂકીને એને લઈશું. મહારાજ વખતમાં વાત છે ને, ઉતરી એક હોડાની ઉતરી કરવામાં ગાલી હતી, તે મહારાજ પાસે ગયા. મહારાજ કેરીની સિઝન છે ને, એમ કેરી આવેલી, તે છોકરો કેરી દેખીને લેવા ગયો, તો મહારાજ એ લેવા આવ્યો ને આવો બાળક, તે લઈને પછી આમ મૂકી, એ ફરતો પાછો એમ ગયો, મહારાજ એથી લઈને આ બાજુ મૂકી, પાછો આમ આવ્યો, આમથી પાછો આમ મૂકી, તો છોકરાને રમાડ્યો બરોબર રીતે. પછી એ છોકરાને કે તારે કેરી જોઈ છે કે, હા તો કેરી જોતા તારા ગરમ જે સોનાની ઉતરી મને આપે તો કેરી આપી દઉં, દર લઈને કાઢીને આપી દીધી. કેરી લઈને જાય, કારણ કે એને કેરીનો મહિમા, ઉતરીનો કંઈ મહિમા નહોતો. પણ સાંઈ કે જો આ છોકરાને છે ઉતરીનો મહિમા નથી, એક ગાળું કેરી આવે આ ઉતરીના કિંમતમાંથી એક ગાળું ભરીને કેરીઓ આવે, પણ એક કેરી સારું એને આપી દીધી, એને શું એનો મહિમા નથી કે આ કેટલી કેરીઓ આમાંથી આવે છે એ એને ખબર નથી. એમ સાંઈ કે ચિંતામણી એના હાથમાં આપી હોય તો એને ખબર નથી, તમે એક ફળ આપો ચિંતામણી આપી દે તમને લો. એમ સાંઈ કે એવું આ તો દ્રષ્ટાંતની વાત કરે છે કે એને ચિંતામણીનો મહિમા નથી. એમ આપણને ભગવાન મળ્યા, ચિંતામણી મળ્યા છે, હવે એનો આપણને મહિમા નથી. હજુ આપણને એમ થાય છે કે આપણે ભૂખે મરી જઈશું ને આપણે શું, એટલે ભાઈ 2,00,000 પાઉન્ડ તારી પાસે પડ્યા શું વાત, વિચાર કરે છે ભૂખે મરવાનો. એમ ભગવાન આપણે મળ્યા છે પછી આપણે કલ્યાણમાં મોક્ષમાં બીજામાં આપણે કાંઈ વિચાર કરવાનો હતો, થઈ જવાનું છે આપણે નક્કી છે, એટલે આપણે ભૂખે મરવાનું છે એમ ચિંતામણી પરમાત્મા છે, એટલે એના થકી આપણને બધી જ પ્રાપ્તિ થવાની, જે આપણી ઈચ્છા છે એ બધી ભગવાન પૂર્ણ કરવાવાળા બેઠા છે, એ હકીકત વસ્તુ છે. એમ બાળકના ચિંતામણી એમ આપણને મળી છે વસ્તુ, પણ આપણે બાળક જેવો સ્વભાવ છે એટલે અપૂર્ણપણું રહ્યા કરે, એનો આનંદ આવતો નથી, એનું સુખ આવતું નથી. બાળકને એને કંઈ સુખ આવે કરે એનો મહિમા નથી, અને આપણે લઈને બેઠા હોય તો આનંદ થયો, હો ચિંતામણી છે મારી પાસે, મારી પાસે આ વસ્તુ છે, એનો આપણને મહિમા આનંદ રહ્યા કરે છે. એમ
જેમ બાળકના હાથમાં ચિંતામણી દીધો હોય તેનો તેને મહાત્મ નથી એટલે તેનો તેને આનંદ નથી. એનો આનંદ પણ નથી, એનો મહિમા નથી. ચિંતામણી શું હશે એટલે એનો આનંદ શું હોય? તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આઠે પર કેફ રહેતો નથી, જે મારું પૂર્ણ કામ પણ થયું છે એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવો છે, આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે, તો એનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે. મળ્યો છે એટલે કોઈ ન ઘટે એવો સ્વભાવ આવ્યા ને, બધા આપણે સ્વભાવમાં ઘણા એવા બનો છે, પણ મારે કે આપણે પેલો મહિમા આપણે એવો સમજાય કે ભાઈ એને ન ઘટે એવો છે પણ આ સત્સંગના જોગમાં આવ્યો છે એટલે કોઈક દાડો એનું સારું થવાનું છે, સુધરવાનું. આપણે અહીંયા છે, બહાર કંઈ છે? બહાર તો બહાર ને બિંગો બે, બીજું કાંઈ નહીં ને, ત્રીજું સિગરેટ તમારે બરાબર ફૂકમ ફૂકા હાલ્યો, ત્યાં વસ્તુ જ મળે, બીજું કાંઈ ના મળે. ત્યાં આગળ ત્યાં જાઓ એટલે તમને એ જ મળે, પણ આ કંઈક સુધરવાનું છે કે એમાં ત્યાગ કરવાનો છે કે આ ભગવાનનો આનંદ લેવાનો, અહીં આ કથા વાર્તા સાંભળીએ તો થવાનું છે, પણ ત્યાં તો બહાર શું થવાનું એ થવાનું. આવો બેસો પધારો લ્યો, તરત જ રેડીને ધરી દેશે આપણને એનો સત્કાર, અને અહીંયા આવે તો લ્યો મારા હાથમાં જાઓ ને વાત સાંભળો. એવું છે, તારે કહેવાનું છે જગત મુકાવવાની વાત તો અહીંયા થવાની છે, સ્વભાવ મૂકવાની અહીંયા છે, વ્યસન મૂકવાની વાત અહીંયા થવાની. બહાર તો વધારે સચોટ ના હોય તો જીવમાં સચોટ કરી આપે, આ કરવા માટે જ તમે આ દેશમાં, તમારે આ કરવું જ પડશે, નહીં ચાલે તમારું દેહ દારૂ પીવો અને સિગરેટો પીવો અને બિંગો કરો, એ તમારું જીવનમાં કરવું જ પડશે. એ લોકો એ જ વાતો કરે લો, અને આપણા એવા કેટલાક માની બેઠા છે. પાછા આપણા અજ્ઞાની હોય કે આ દેશમાં એટલે સ્વાઈ કે અમારે કરવું પડે, એટલે શું દૂર કરવું પડે, આ દેશમાં એટલે કરવું પડે કે સ્વાઈ, એટલે ભાઈ કાંઈ કરવું પડતું નથી. આ બધા કેટલા ભાઈઓ આપણા રહે છે, કંઈ બધું એમનું ચાલે છે, કોઈ કરતા નથી, એ નાય છે, ધોવે છે, પાઠ પૂજા કરે છે, વ્યસન નથી, કોઈ નથી, તો એમનો વેપાર ચાલે છે. હા, ઠંડી પડે છે એટલે કરવું પડે, આ ઠંડીમાં બધાએ ઠંડી પડે, ક્યાં નથી રહેતા, ત્યારે કહેવા એમ છે. એટલે એમ ત્યાં આગળ કોઈ આપણનો ત્યાગ કરાવનાર નથી, ત્યાં તો આપણને ઉડતું વધારે જડબે સલાહ કરી આપશે, પણ અહીંયા સ્વાઈ કે ઉખેડનાર અહીંયા છે, એટલે આવા સંતનો સમાગમ છે, એના થકી આપણને આવો લાભ પણ થશે અને સુખિયા પણ થવાય. એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. એનો એટલે શું કહેશો કે આવો માણસ આપણે હોય કે જેવો તેવો હોય, એનો સ્વભાવ સત્સંગમાં ન ઘટે એવો હોય, એવો માણસ આવ્યો જેમ કાઠી દરબારો ક્યાં આપણે જોઈએ કે એવા જતા લૂંટારું, પણ છતાંય મહારાજના જોગમાં આવ્યા તો એ સમાગમે કરી કરી કરીને ધીરે ધીરે બધા સુધરી ગયા, એને આગળ વધી ગયા, ભક્ત બની ગયા. તમે જો એ પ્રમાણે આ વાલીઓ ભીલે પણ ભીલે જ હતા, પણ નારાયણના સમાગમથી જેમ સુધર્યા ને, એમ સ્વાય કે એવા જીવો છે, એ આપણે જાણો કે આ સત્સંગનો પ્રતાપ છે ને, આવા ભગવાન છે, એના જોગમાં આવ્યો છે એટલે સારું એમ જાણી એનો ગુણ લેવો, પણ એના વિશે અવગુણનો ભાવ રાખવો નહીં, એ સુધરશે ધીરે ધીરે એમ કરીને, પણ એના વિશે ગુણભાવ રાખીને એને આગળ લેવો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. જય સચ્ચિદાનંદ કહીને ઉભા થયા. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણ નું 24મું વચન જે તે થયું. સહજાન સ્વામી મહારાજ. મારા